सुप्रभात विद्यार्थियों, विद्यार्थियों तमे बधा आजे ऑनलाइन माध्यम द्वारा भणवा जई रह्या छो। तमारा बधा माटे आ ऑनलाइन माध्यम ए थोड़ू एक मुश्किल काम हशे, परंतु अत्यारनी आपणी आ परिस्थितिने ध्यानमां लई ऑनलाइन माध्यमथी अभ्यास करवो जरूरी छे। ऑनलाइन माध्यम અને એના સિવાય કે જ્યારે આપણે ચાલુ શાળાએ જ્યારે એકબીજા સાથે સંવાદ કરીને અભ્યાસ કરતા હોઈએ છીએ, ત્યારે તમે તમારા પ્રશ્નોનું નિરાકરણ સહેલાઈથી મેળવી શકો છો। પરંતુ અત્યારના આ સમયને અનુલક્ષીને આપણે આ નવી પહેલ કે ઓનલાઈન માધ્યમથી ભણવા જઈ રહ્યા છીએ, તો વિદ્યાર્થી મિત્રો તમે તમારા પ્રશ્નો નિરાકરણ આ ઓનલાઈન માધ્યમથી પણ મેળવી શકશો। તમે આપણે નિર્ધારિત કરેલા સમય તમારા પ્રશ્નો પૂછીને યોગ્ય સમય આપણે તેનું નિરાકરણ લાવીશું। તમે અહીંથી મોકલેલા પ્રશ્નોની પણ પ્રેક્ટિસ કરશો અને એનું પણ નિરાકરણ આપણે સાથે મળીને લાવીશું। વિદ્યાર્થી મિત્રો, હોશિયાર વિદ્યાર્થી આ સમયગાળામાં ઘરે બેસીને પોતાનો અભ્યાસ ખરાબ કરે તો એ યોગ્ય ગણાશે નહીં। તેથી આપણે આ ઓનલાઈન માધ્યમ એટલે કે ઓનલાઈન ક્લાસને આપણો સ્કૂલનો ક્લાસ ગણીને અહીં આપણે ભણવાની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, તમે દરેક વિષયની નોટબુક્સ પોતાની જાતે બનાવો અને જે પણ જ્યાં પણ તમને પ્રશ્ન ઉદ્ભવે તો આપણે નિર્ધારિત કરેલા સમય પર તમે તમારો પ્રશ્ન પૂછીને તેનું નિરાકરણ લાવી શકો છો। આપણી આ સ્કૂલ ધાનેરા ખાતે કે જે આ ઓનલાઈન માધ્યમ દ્વારા ભણાવવાની શરૂઆત કરી છે, તો આવો આપણે બધા સાથે મળીને તેને સાર્થક કરીએ। વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય રહેશે વિજ્ઞાન, અને આજે આપણે વિજ્ઞાન વિષયમાં આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, તો તમને બધાને એની શુભકામના પાઠવું છું। હું રાહુલ દવે તમને આપણા વિજ્ઞાન વિષય વિજ્ઞાનના પહેલા લેક્ચરમાં આમંત્રિત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન તો વિષય વિજ્ઞાનની શરૂઆત કરતા પહેલા આપણે એ સમજીશું કે વિજ્ઞાન એટલે શું, વિજ્ઞાનમાં આપણે સાનો સાનો અભ્યાસ કરીશું। તો પહેલા તો વિજ્ઞાન એટલે શું, તો પાંચમા ધોરણથી લઈને આઠમા ધોરણ સુધી તમે વિજ્ઞાન વિષયનો અભ્યાસ કર્યો છે, એમાં વિજ્ઞાનની સરળ વ્યાખ્યા કે વિજ્ઞાન એટલે, તો તમે કહેશો કે આપણી આસપાસ જે છે તે, તો વિજ્ઞાન એટલે, તો તમે કહેશો કે આપણી આસપાસ જે છે તે, હવે કે આપણી આસપાસ, તો આપણી આસપાસ આપણે નજર કરીએ તો કે આપણને બે પ્રકારની વસ્તુઓ જોવા મળશે, તો એ બે પ્રકારની વસ્તુ કઈ? તો વિદ્યાર્થી મિત્રો, એક તો આપણને સજીવ જોવા મળશે અને બીજો નિર્જીવ જોવા મળશે। એટલે કે આપણી આસપાસ, તો આપણી આસપાસમાં આપણને તો સજીવ વસ્તુઓ જોવા મળશે અને બીજું નિર્જીવ વસ્તુઓ જોવા મળશે। હવે ઉદાહરણ તરીકે, તો ઉદાહરણ તમે કહેશો કે સજીવ, તો સજીવમાં તમે ઉદાહરણ કહેશો તો કે પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, પછી માનવ, તો આ બધા સજીવની અંદર આવશે,
निर्जीव, तो निर्जीव ना उदाहरण लिए आपने, तो निर्जीव के अंदर तुम कहो कि आज पेन छे, तो ये पेन ए निर्जीव छे। પછી આ કાળો પાટિયું, તો કાળો પાટિયું એ પણ નિર્જીવ છે। પછી આ જે રૂમ ની અંદર નીચે દીવાલ છે, તો એ દીવાલ પણ કેવી છે, દીવાલ પણ નિર્જીવ છે। પછી તમે પથ્થર, તો પથ્થર પણ એ કેવો છે, તો એ પણ નિર્જીવ છે। એટલે અહીં વિજ્ઞાન, તો વિજ્ઞાન ની અંદર આપણે કહ્યું કે આપણી આસપાસ જે છે તે, તો એ બધાનો સમાવેશ આપણે શામાં કરીએ છીએ, તો વિજ્ઞાન ની અંદર કરીએ છીએ। અને વિજ્ઞાનમાં કે આપણી આસપાસ તો બે પ્રકારની, કે સજીવ પણ હોઈ શકે અને નિર્જીવ પણ હોઈ શકે। અને સજીવના અંદરના ઉદાહરણો, તો ઉદાહરણો આપણે કયા લીધા, પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે અને માનવ છે। નિર્જીવના ઉદાહરણ કયા લીધા, તો પેન છે, કાળું પાટું છે, દીવાલ છે। તો આ બધા ઉદાહરણો કયા થશે, તો એ નિર્જીવના થશે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે થોડુંક વધારે વિચારીએ કે સજીવ એટલે શું અને નિર્જીવ એટલે શું। દરેકના મનમાં પ્રશ્ન ઉદ્ભવશે કે સજીવ એટલે શું અને નિર્જીવ એટલે શું। તો તમે એમ કહેશો કે સજીવ એટલે તો કે જે જીવિત છે, બરોબર, કે જે જીવે છે તે સજીવ છે। અને નિર્જીવ એટલે તો તમે બધા કહેશો કે જે જીવિત નથી, એટલે કે જે જીવતું નથી, તો તે બધા નિર્જીવ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિચાર એ ખોટો છે, આ વ્યાખ્યા એ ખોટો છે। તો સજીવ અને નિર્જીવ એટલે શું, તો આપણે કઈ રીતે આને બીજી રીતે સમજી શકીએ। તમે કહો છો કે જે જીવે છે તે સજીવ અને જે જીવતું નથી તો એ નિર્જીવ છે, તો આ વ્યાખ્યા એની ખોટી છે। કારણ કે આપણે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છીએ, વિજ્ઞાનના વિદ્યાર્થીઓ ક્યારે તથ્ય વગર કોઈ પણ વસ્તુ સ્વીકારશે નહીં। તો અહીં આપણે સજીવ અને નિર્જીવ એ બંને વચ્ચે તો તફાવત સમજવા માટે, કે સજીવ એટલે શું, તો વૈજ્ઞાનિકોએ જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે વ્યાખ્યા આપી છે એમાં, કે સજીવ એટલે શું, કે જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ધરાવે છે તો એને આપણે શું કહીશું, સજીવ। અને જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ધરાવતું નથી તો એનો આપણે નિર્જીવમાં સમાવેશ કરીશું। તો સજીવ એટલે શું, તો સજીવ એટલે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ। તો સજીવ એટલે શું, તો સજીવ એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ધરાવે છે। જ્યારે નિર્જીવ, તો નિર્જીવ એ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવશે નહીં, એટલે કે ધરાવતું નથી। હવે જૈવ રાસાયણિક પ્રક્રિયામાં સામે સામે સમાવેશ થશે, તો આપણે જોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માનવ એ શરૂઆતમાં નાનો હોય છે, એટલે કે એની ઊંચાઈ નાની હોય છે, પછી ધીરે ધીરે કે એની ઊંચાઈમાં વધારો થતો જાય છે, એટલે કે આ જે એનો વૃદ્ધિ દર છે, પહેલો કે એનો જે વૃદ્ધિ દર છે, તો એ વૃદ્ધિ દર તો એ સજીવની અંદર આપણને જોવા મળે છે। જ્યારે નિર્જીવ, તો નિર્જીવની અંદર આપણે ઉદાહરણ લીધું છે કે પેન, તો પેન આપણે નાના હતા ત્યારે પણ આટલી જ એની ઊંચાઈ હતી, અને આપણે મોટા થઈએ છીએ તો પણ એની ઊંચાઈ આપણને એની એ જ જોવા મળે છે, એટલે કે એ વૃદ્ધિદર દર્શાવતું નથી। એટલે કે આપણે કહી શકીએ છીએ કે સજીવ એ જૈવ રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે, જ્યારે નિર્જીવ તો જૈવ રાસાયણિક પ્રક્રિયા દર્શાવતું નથી। બીજા ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે વિકાસ, તો માનવનો વિકાસ અથવા તો પ્રાણીઓનો વિકાસ કહીએ, તો માનવ જ્યારે નાનો હોય છે ત્યારે એના મગજનો જે વિકાસ હોય એ ઓછો હોય છે, એ કોઈ પણ વસ્તુને, એ કોઈ પણ વાતને ચોક્કસથી સમજી શકતો નથી। પરંતુ એ માનવ ધીરે ધીરે મોટો થાય છે તો એના વિકાસની અંદર વધારો થાય, એટલે કે એના મગજની અંદર શું થાય છે, વિકાસ થાય છે, અને એ કોઈ પણ વાતને ધીરે ધીરે સમજવા લાગે છે, એટલે કે વિકાસ દર તો વિકાસ દર
એ સજીવની અંદર જોવા મળે છે. નિર્જીવની અંદર તો દીવાલ, તો દીવાલનો આપણે ઉદાહરણ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે એ કોઈ પણ જાતનો વિકાસ દર દર્શાવી શકતા નથી. જળ રાસાયણિક પ્રક્રિયાઓ, તો જળ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આપણે બીજું ઉદાહરણ જોઈએ તો પાચન. તો સજીવ કે પ્રાણીઓ અને વનસ્પતિઓ અને માનવ, તો એ કોઈ પણ ખોરાકને ગ્રહણ કરે તો એનું પાચન થઈ શકે છે. પણ આપણે દીવાલ પર, દીવાલ પર કોઈ ખોરાક મૂકીએ તો દીવાલ એ ખોરાકને પચાવી શકતો નથી. એટલે કે સજીવ તો પાચન કરી શકે છે, નિર્જીવ તો એ પાચન કરી શકતું નથી. બીજું લઈએ તો પ્રજનન. તો પ્રાણીઓ, વનસ્પતિઓ અને માનવ, તો એ પ્રજનન કરી પોતાની જેવો જ બીજો પ્રાણી, વનસ્પતિ કે માનવ પેદા કરી શકે છે. જ્યારે નિર્જીવની અંદર એ પેન, તો એ પોતાની જેવી પેન ઉત્પન્ન કરી શકતી નથી. એ જ રીતે બીજા ઉદાહરણ દ્વારા પણ આપણે એ સમજી શકીએ છીએ. એટલે કે સજીવ તો એ પ્રજનન દર્શાવે છે, જ્યારે નિર્જીવ એ પ્રજનન દર્શાવતું નથી. આના સિવાય પણ કે જીવરાસાયણિક પ્રક્રિયાઓમાં આપણે જન્મ, મૃત્યુ, પછી કે આપણે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે, એવા બીજા કેટલાય ઉદાહરણ દ્વારા જીવરાસાયણિક પ્રક્રિયાઓ સમજી શકીએ છીએ. કે સજીવ, તો સજીવ એ જીવરાસાયણિક પ્રક્રિયાઓ ધરાવે છે, નિર્જીવ તો એ જીવરાસાયણિક પ્રક્રિયાઓ ધરાવતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન, તો વિજ્ઞાન એ શું છે? તો વિજ્ઞાન એ આ બધાનો અભ્યાસ છે, બરાબર. તો વિજ્ઞાન, તો વિજ્ઞાન આપણી આસપાસ જે કઈ છે તેનો અભ્યાસ કરતી એક શાખા, તો એને આપણે વિજ્ઞાનનો અભ્યાસ કરીએ છીએ. ધોરણ 5 થી 8 માં તમે આ બધાનો અભ્યાસ કરીને આવ્યા છો, તેથી અત્યારે તમારે આ તમારી નોટબુકમાં લખવાની જરૂર છે નહીં. પરંતુ તમારે એ સમજવું જરૂરી છે કે વિજ્ઞાન એટલે શું. હવે કે આગળ તમે જેમ જેમ અભ્યાસ કરશો, 11-12 ધોરણમાં તમે આવશો, તો આ જે શાખા છે વિજ્ઞાનની, એને 3 શાખાઓમાં વિભાજન કરવામાં આવ્યું છે. વિજ્ઞાનને 3 શાખાઓમાં વિભાજન કરવામાં આવ્યું છે. આપણે તેને સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન, તો વિજ્ઞાન નો અભ્યાસ કરવા માટે આપણે તેને 3 શાખાઓમાં વિભાજિત કરીએ છીએ. તો પહેલી શાખા છે જીવ વિજ્ઞાન, બીજી શાખા છે ભૌતિક વિજ્ઞાન, ત્રીજી શાખા છે રસાયણ વિજ્ઞાન. તો વિદ્યાર્થી મિત્રો, આગળ તમે અભ્યાસ કરશો તમારા ઊંચા ધોરણોમાં, 11 અને 12 ધોરણમાં, તો આ વિજ્ઞાન વિષયને 3 શાખાઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન. જીવ વિજ્ઞાન, તો જીવ વિજ્ઞાન એ સારો અભ્યાસ દર્શાવશે. તો જીવ વિજ્ઞાનની અંદર સજીવ ને લગતો અભ્યાસ નો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, તો એ સારો અભ્યાસ દર્શાવશે, તો એ નિર્જીવનો અભ્યાસ કરતી એક શાખા છે. તો તમે જેમ આગળના ધોરણમાં જશો તેમ તમે આ શાખાઓ વિશે વિસ્તૃત અભ્યાસ કરશો. હવે કે વિજ્ઞાનને આ 3 શાખાઓમાં વિભાજન શા માટે કરવામાં આવ્યું, તો એ આપણે સમજીએ. કે આપણે આગળ જોયું એ મુજબ કે વિજ્ઞાન, તો આપણી આસપાસ જે કંઈ પણ છે તે, એટલે કે એ બધાનો અભ્યાસ આપણે વિજ્ઞાનની અંદર કરવાનો છે. પરંતુ કોઈ એક વ્યક્તિ દ્વારા એ અભ્યાસ કરાવવો, તો એ મુશ્કેલ કામ છે. આપણે સમજી શકીએ છીએ કે સ્કૂલની અંદર, આપણા ક્લાસની અંદર એક જ શિક્ષક ગુજરાતી, અંગ્રેજી, વિજ્ઞાન,
विज्ञान गणित हिंदी सामाजिक विज्ञान आ बधा विषयोनो अभ्यास करावे तो ये शिक्षक माटे पण मुश्किल काम थई सर। अने बीजू के विद्यार्थी पण एक ज शिक्षक पासे थी ए काम लेने मुश्किली अनुभवशे। तो विद्यार्थी मित्रो के आ जे शाखा छे कि विज्ञान ने त्रण शाखामां विभाजित करवामां आवी छे अने आ त्रणे त्रण शाखाओ અલગથી વિસ્તૃત અભ્યાસ કરવામાં આવે છે। તો કે હવે આપણે આપણા 9મા ધોરણની અંદર જોઈએ તો 9મા ધોરણની અંદર વિજ્ઞાન વિષય ને આ ત્રણે ત્રણ શાખાઓમાં વિભાજિત કરવામાં આવે નથી, પણ એમ આપણે જોઈએ તો દરેક શાખા ના જે મુદ્દાઓ છે એ આપણા વિજ્ઞાન વિષયની અંદર સમાવેશ થઈ જાય છે। આપણે જોઈએ તો સ્ટાન્ડર્ડ 9 એટલે કે ધોરણ 9 ની અંદર આપણા જે શરૂઆતના જે પ્રથમ ચાર પ્રકરણ છે એટલે કે પ્રથમ ચાર પ્રકરણ તો એ રસાયણ विज्ञान ने लगता है बरोबर, એટલે કે જે પ્રથમ 4 યુનિટ 1 2 4 જે યુનિટ છે એટલે પ્રકરણ છે તો એ રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરતી તો એ 4 લેશન ટોટલ કેટલા 4 એકમ થશે। એના પછી કે જીવ વિજ્ઞાન જીવ વિજ્ઞાનના 5 થી 7 યુનિટ એટલે પ્રકરણ અને છેલ્લા 13 થી 15 એટલે કે કુલ 3 અને 3 6 એકમ તો 6 એકમ તો એના પછીના ભાગની અંદર એટલે કે એનો જીવ વિજ્ઞાનના શાખાની અંદર સમાવેશ થાય અને ભૌતિક વિજ્ઞાન ભૌતિક તો આપણે જોઈએ તો 8 થી 12 જે પ્રકરણ છે તો એનો સમાવેશ ભૌતિક વિજ્ઞાનની અંદર થાય એટલે કે કુલ કેટલા યુનિટ તો 5 એકમ એટલે કે 5 પ્રકરણનો સમાવેશ। એટલે જોવા જઈએ તો આપણે ધોરણ 9 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર ત્રણે ત્રણ શાખાઓનો આપણે અભ્યાસ કરીશું રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન। આપણે જેમ જેમ આપણા પ્રકરણની શરૂઆત કરીશું એટલે કે જે પ્રકરણની શરૂઆત કરીએ તો એ જે શાખા છે એ શાખાની માહિતી આપણે એ પ્રકરણની અંદર જ મેળવશું એટલે કે કુલ આપણા 15 એકમનો અહીં ધોરણ 9 ની અંદર સમાવેશ કરવામાં આવેલો છે। તો આપણે શરૂઆત કરીએ આપણા ધોરણ 9 ના પ્રથમ પ્રકરણથી तो विद्यार्थी मित्रों ધોરણ 9 માં આપણું પ્રથમ પ્રકરણ છે આપણી આસપાસમાં દ્રવ્ય। તો આ જે પ્રકરણ છે એનો સમાવેશ વિજ્ઞાનની અંદર રસાયણ વિજ્ઞાન શાખામાં થાય છે। તો પહેલા આપણે આ યુનિટ આ પ્રકરણની શરૂઆત કરતા પહેલા જે રસાયણ વિજ્ઞાનની શાખા છે તેની વ્યાખ્યાનો પરિચય મેળવી લઈએ। તો મિત્રો રસાયણ વિજ્ઞાન એટલે શું? રસાયણ વિજ્ઞાન તો વિદ્યાર્થી મિત્રો રસાયણ વિજ્ઞાન એ તો એને વ્યાખ્યાયિત કરવું એકદમ સરળ છે, એના નામ પરથી આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ રસાયણ નો અભ્યાસ કરતું વિજ્ઞાન। તો એવી શાખા કે જે રસાયણનો અભ્યાસ કરે છે તો એને આપણે શું કહીશું રસાયણ વિજ્ઞાન। તો રસાયણ વિજ્ઞાન વ્યાખ્યાયિત કરીએ તો એની વ્યાખ્યા આપણે શું કહીશું રસાયણનો અભ્યાસ। તો રસાયણનો
કરતી જે શાખા છે એને આપણે રસાયણ વિજ્ઞાન તરીકે સમાવેશ કરીશું. હવે કઈ શબ્દ આપણને મળ્યો છે રસાયણ, તો રસાયણ એટલે શું એ પાછો તમને મનમાં પ્રશ્ન ઉદ્ભવશે. તો રસાયણ એટલે શું, તો રસાયણ એટલે તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુ અથવા પદાર્થ લઈએ તો એ વસ્તુ અથવા પદાર્થ જે દ્રવ્યનો બનેલો હોય તેને આપણે રસાયણ તરીકે લઈએ છીએ. તો રસાયણ એટલે શું, તો રસાયણ એટલે કોઈ પણ પદાર્થ જે દ્રવ્યનો બનેલો છે. તેને રસાયણ છે. તો રસાયણ એટલે શું, કે કોઈ પદાર્થ જે દ્રવ્યનો બનેલો છે તેને રસાયણ કહે છે. એટલે હવે પાછો આપણને એ નવો શબ્દ જોવા મળ્યો કે દ્રવ્ય. દ્રવ્ય એટલે શું, આપણે જાણી લઈએ તો આપણે રસાયણને પણ જાણી લઈશું અને રસાયણ વિજ્ઞાન એટલે શું તો એ પણ આપણને સમજાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આપણા આ જે પ્રથમ પ્રકરણ છે આપણી આસપાસમાં દ્રવ્ય એટલે કે દ્રવ્યની માહિતી તો આપણે આ પ્રકરણની અંદર મેળવવાના છીએ, એટલે કે દ્રવ્યથી આપણે એ પરિચિત થઈશું. એટલે શરૂઆત કરીએ કે દ્રવ્ય, તો દ્રવ્ય એટલે શું, તો દ્રવ્ય એટલે શું, તો એ પ્રકરણનું નામ આપણે લખેલું છે કે આપણી આસપાસમાં દ્રવ્ય. તો પહેલા તો દ્રવ્ય એટલે શું એ સમજતા પહેલા એ જે શબ્દ છે આસપાસ, તો આસપાસ એટલે ક્યાં સુધી, આસપાસ એટલે તમે ક્યાં સુધી સમજશો કે આ રૂમ સુધી, આ સોસાયટી સુધી, કે તમારા ગામ સુધી, તમારા શહેર સુધી, કે તમારા દેશ સુધી, ક્યાં સુધી તમે એનો સમાવેશ કરશો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આસપાસ એટલે કે આ પ્રકરણની અંદર આપણે આસપાસ એટલે કે આપણા જે બ્રહ્માંડ છે એ બ્રહ્માંડને અનુલક્ષીને આપણે એની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો દ્રવ્ય, તો વૈજ્ઞાનિકોએ જે વ્યાખ્યા આપી કે દ્રવ્ય એટલે શું, તો વૈજ્ઞાનિકોએ કહ્યું કે કોઈ પણ વસ્તુ એટલે કે કોઈ પણ વસ્તુ એટલે કે બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય તરીકે નામ આપ્યું. તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય તરીકે નામ આપ્યું. એટલે વિદ્યાર્થી મિત્રો બ્રહ્માંડની દરેક વસ્તુ આસપાસ લઈ ક્યાં સુધી, તો બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તે દરેક વસ્તુને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય તરીકે નામ આપેલું છે. એટલે બ્રહ્માંડની દરેક વસ્તુ, તો બ્રહ્માંડની અંદર તો કઈ કઈ વસ્તુનો આપણે સમાવેશ કરી શકીએ, તો એ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ઉદાહરણ તરીકે લઈએ ઉદાહરણની અંદર આપણે સામસામે સમાવેશ કરી શકીએ, તો આપણે જે શ્વાસમાં લઈએ છીએ તે હવા, આપણે રોજિંદા જીવનમાં ખોરાક ગ્રહણ કરતા હોઈએ તો એ ખોરાક, પછી બાદરો જે છે તે, પછી પથ્થર, પથ્થર
પછી વનસ્પતિ છે, પછી માનવ છે, આવા ઘણા ઉદાહરણો કે જેને આપણે દ્રવ્ય તરીકે લઈ શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, બ્રહ્માંડ શબ્દ, બ્રહ્માંડ શબ્દથી તમે આગળ પણ થોડા પરિચિત થયા હશો. એટલે બ્રહ્માંડને આપણે જનરલી જોવા જઈએ તો બ્રહ્માંડ એટલે આપણે પહેલું ચિત્ર સામે આવે કે બ્રહ્માંડ એટલે સૂર્ય એ કેન્દ્રમાં હોય, બરોબર. અને બીજા જે નવ ગ્રહો છે તો નવ ગ્રહો એ આની આજુબાજુ પરિભ્રમણ કરતા હોય છે. નવ ગ્રહોમાં આપણે કયા કયા ગ્રહોનો સમાવેશ કરે છે તો આપણને ખ્યાલ છે કે પૃથ્વી છે, મંગળ છે, શુક્ર છે, યુરેનસ છે, નેપ્ચ્યુન છે. નવ ગ્રહો એ સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરતા હોય છે. પછી કે તારાઓનો પણ એમાં સમાવેશ થતો હોય છે, ઉલ્કાઓનો પણ એમાં સમાવેશ થતો હોય છે, બરાબર. તો આ બધાનો સમાવેશ અને એના સિવાય પણ કે જે બીજી સામગ્રીઓ છે તો એ બધાનો સમાવેશ આપણે સામગ્રી તો એ દ્રવ્યની અંદર કરીશું. એટલે બ્રહ્માંડ, બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિકોએ દ્રવ્ય તરીકે નામ આપ્યું છે. ઉદાહરણ તરીકે તો હવા, ખોરાક, પાદર, પથ્થર, પ્રાણી, વનસ્પતિ, માનવ, તારાઓ છે, ગ્રહો છે, ઉલ્કાઓ છે, ઘણા બધા ઉદાહરણો આપણે દ્રવ્ય તરીકે લઈ શકીએ છીએ. હવે આપણે જે ઉદાહરણ લીધા છે તો એક ઉદાહરણ લઈએ કે આપણે પથ્થરનું ઉદાહરણ લઈએ તો એક ઉદાહરણ દ્વારા આપણે દ્રવ્ય ને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ. તો પથ્થર આપણે લઈએ તો પથ્થર આપણે લઈશું કે આ પણ આપણે જ્યાં પથ્થર લઈએ તો એ જે પથ્થર છે આપણે સમજી લઈએ કે આ એક પથ્થર છે તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે પથ્થર છે તો એની આજુબાજુ ચોક્કસ અવકાશ ઘેરેલો છે, એટલે કે ચોક્કસ વિસ્તાર એ રોકે છે, ચોક્કસ અવકાશ એ રોકે છે. જ્યાં એ પથ્થર પડ્યો હશે, બરોબર, જ્યાં પણ એ પથ્થર હશે તો એની આજુબાજુ ચોક્કસ અવકાશ રોકે છે. અને બીજું આપણે કહી શકીએ કે આ જે પથ્થર છે એ પથ્થરને પોતાનું ચોક્કસ દળ પણ હશે, બરોબર. કોઈ પણ પદાર્થ લઈએ, કોઈ પણ વસ્તુ લઈએ તો એ પોતાને ચોક્કસ દળ પણ ધરાવતો હોય છે. એટલે આપણે જેટલા પણ ઉદાહરણ લીધા છે, હવા છે, ખોરાક છે, વાદળ છે, પથ્થર, પ્રાણી, વનસ્પતિ, માનવ અથવા એવા બીજા કોઈ પણ ઉદાહરણ, તો આપણે જોઈ શકીએ છીએ કે એ ચોક્કસ અવકાશ રોકે છે અને એ પોતાનું ચોક્કસ દળ પણ ધરાવે છે. એટલે હવે આપણે દ્રવ્યને વ્યાખ્યાયિત કરીએ તો દ્રવ્ય આપણે વ્યાખ્યાયિત કરીએ તો દ્રવ્ય એટલે શું? તો દ્રવ્ય એટલે કે આપણે કહી શકીએ કે જે વસ્તુ જે જગ્યા રોકે છે, જે જગ્યા રોકે છે, જગ્યા રોકે છે એટલે કે અવકાશ, જે જગ્યા રોકે છે એટલે કે એ ચોક્કસ અવકાશ ધરાવે છે કે જેને આપણે પદ તરીકે લેતા હોઈએ છીએ, જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તો તેને આપણે શું કહીશું? તેને દ્રવ્ય કહેવાય. તો મિત્રો, જે જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તેને આપણે શું કહીશું? તેને આપણે દ્રવ્ય તરીકે વર્ગીકૃત કરીશું. એટલે દ્રવ્યની વ્યાખ્યાયિત કરવું હોય તો જે જગ્યા રોકે છે અને જે દળ ધરાવે છે તેને આપણે દ્રવ્ય તરીકે વ્યાખ્યાયિત કરીશું. હવે એક વસ્તુ કે દ્રવ્ય, તો દ્રવ્ય એટલે કે શું? કે દ્રવ્ય કોઈ પણ દ્રવ્ય હશે, કોઈ પણ દ્રવ્ય હશે તો કોઈ પણ દ્રવ્ય એ કદ ધરાવશે, દ્રવ્ય કદ ધરાવે છે. અને બીજું કે દ્રવ્ય એ દળ ધરાવે છે, એટલે કે હંમેશા કોઈ પણ દ્રવ્યની આપણે જ્યારે પણ ચર્ચા કરીશું તો દ્રવ્ય એ કદ ધરાવે છે અને દ્રવ્ય એ દળ ધરાવે છે. હવે આ જે કદ અને દળ, તો કદ અને દળ તો એ નો સમાવેશ ભૌતિક રાશિની અંદર થાય છે. એટલે કદ અને દળ એ જે બે ભૌતિક રાશિઓ છે, બે ભૌતિક રાશિઓની ચર્ચા હવે આપણે કરીશું, બરાબર. તો અત્યાર સુધી જે
આપણે ચર્ચા કરી આપણી આસપાસમાં દ્રવ્ય તો એની શરૂઆત કરતા પહેલા આપણે એ માહિતી મેળવી કે આ જે પ્રકરણ છે એ રસાયણ વિજ્ઞાન નામની શાખામાં આપણે એનો સમાવેશ કર્યો તો રસાયણ વિજ્ઞાન એટલે શું તો રસાયણનો અભ્યાસ હવે રસાયણનો અભ્યાસ તો એમાં નવો શબ્દ આપણને મળ્યો રસાયણ એટલે શું તો એની માહિતી આપણે મેળવી રસાયણ એટલે કે કોઈ પણ પદાર્થ જે દ્રવ્યનું બનેલો છે તેને આપણે રસાયણ કહીશું હવે એ દ્રવ્ય એટલે શું તો આપણા પ્રકરણની અંદર જ દ્રવ્ય શબ્દનો ઉલ્લેખ કરેલો છે તો આપણે પહેલા એ સમજ્યા કે અહીં આસપાસ છે તો આસપાસ એટલે ક્યાં સુધી એના પછી કે એના પરથી આપણે દ્રવ્યનું દ્રવ્યને વ્યાખ્યાયિત કર્યું બરોબર બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલી છે તેને વૈજ્ઞાનિક દ્રવ્ય કહેવાય ઉદાહરણ લીધા આપણે એક ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા કે કોઈ પણ દ્રવ્ય બરોબર કોઈ પણ દ્રવ્ય લઈએ તો એ જે દ્રવ્ય છે એ ચોક્કસ દળ ધરાવે છે અને એની આજુબાજુ થોડો અવકાશ કે જે જગ્યા રૂપે છે તો એ ચોક્કસ કદ ધરાવે છે અને દળ પણ ધરાવે છે એટલે એ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક કી પોઈન્ટ નોટ કરીશું કે દ્રવ્ય તો દળ વત્તા કદ કોઈ પણ જગ્યાએ આપણે જઈએ તો દ્રવ્ય કે જે પણ વસ્તુ દળ ધરાવે છે અને કદ ધરાવે છે તો એનો સમાવેશ આપણે સામે કરીશું દ્રવ્યની અંદર કરીશું અને જે વસ્તુ દળ કે કદ ધરાવશે નહીં તો એને આપણે બિન દ્રવ્યની અંદર સમાવેશ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ જે પણ આપણે અત્યાર સુધી ચર્ચા કરી તો આ તમે તમારી નોટબુકની અંદર વિડિયો પોઝ કરીને તમારી નોટબુકની અંદર ઉતારી લો બરાબર તો વિદ્યાર્થી મિત્રો દ્રવ્ય તો દ્રવ્ય એટલે કે જે દળ ધરાવે છે અને કદ ધરાવે છે હવે આપણી જે બે ભૌતિક રાશિઓ છે દળ અને કદ તો આપણા બીજા લેક્ચરની અંદર આપણે આ બે ભૌતિક રાશિઓનો પરિચય મેળવીશું તો આની સાથે આજે આપણે આપણું પહેલું લેક્ચર અહીં પૂરું કરીએ અને આજના પહેલા લેક્ચર માટે તમને બધાને શુભકામના થેન્ક યુ